સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ફક્ત 15 દિવસમાં જ ડેન્ગ્યુના 39 જેટલા કેસો નોંધાયા છે. સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુ મેલેરિયા ગેસ્ટોના કેસોમાં વધારો થયો છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે, જેને કારણે નવી સિવિલ સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસો નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 143 કેસ નોંધાયા હતા. આ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 119 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થવાનું કારણ પ્રી મોન્સૂન કામગીરીમાં 445 જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યું હતું. પાલિકાની ટીમો દ્વારા અલગ અલગ બાંધકામ સાઇટ ઘરમાં મચ્છરોનો બ્રેડિંગ શોધવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 14 દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમાં છેલ્લા 2 માસમાં આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ વસૂલ્યો છે, જેને કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના ડેન્ગ્યુ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ફક્ત 15 દિવસમાં ડેન્ગ્યુના 39 જેટલા કેસો જ નોંધાયા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. નમસ્તે, હું ડોક્ટર ધારિત્રી પરમાર, ન્યૂ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વતી આપ સાથે વાત કરી રહી છું. આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે. હા, અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ 10-20% વધારો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે, વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે, તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે. જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે. જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે. અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું, પાણીનો ઇન્ટેક બરાબર જાળવવો અને જરૂર પડે અથવા તો નાના બાળકોને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે. ગયા અઠવાડિયે અત્યાર સુધી એવરેજ અમારા 500 પેશન્ટ રોજના મેડિસિનમાં રહેતા હોય છે, જે લગભગ છેલ્લા 3-4 દિવસથી રોજના 700 જેવા જોવા મળે છે. એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાએ ખાસ કરીને ચોમાસા અને ચોમાસાની બાદ મચ્છરથી ફેલાતા જે રોગો છે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આવા રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરેલી. એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં અમે લોકોએ પ્રી મોન્સૂન કામગીરીમાં લગભગ 78,000 જેટલા નાના મોટા કન્ટેનરો, જેની અંદર માટલા આવે, ટાયરો આવે, નાના ડબ્બા ડૂબી આવે, કલરના ડબ્બાઓ આવે, એવી જે પણ વસ્તુઓ છે કે જેમાં વરસાદનું પાણી ઘેરાઈ રહે અને એમાં ડેન્ગ્યુના મચ્છરો નહીં થાય, એના માટે એડવાન્સમાં અમે એનો નિકાલ કરવાની કામગીરી કરેલી અને એ કામગીરી હજુ પણ અમારી ચાલુ જ છે. એ ઉપરાંત સુરત મહાનગરપાલિકા પાસે લગભગ મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી માટે જે પેરીડોમેસ્ટિક કામગીરી કહેવાય, એટલે કે ઘરની બહારના જે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે, ખુલ્લા પ્લોટોથી લઈને, એની અંદર મચ્છરનું નિયંત્રણ કરવા માટે 100 કરતાં વધારે ટીમો છે અને 600 જેટલો ફિલ્ડ વર્કરનો પાવર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે લગભગ 680 જેટલો મેન પાવર છે, જેની અંદર પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે 5 લાખ કરતાં વધારે ઘરો, એટલે કે 2 અઠવાડિયામાં લગભગ અમે 11 લાખ જેટલા ઘરો કવર કરીએ છીએ અને એની અંદર દર અઠવાડિયે અમને 5,000 કરતાં મચ્છરના વધારે ઉત્પત્તિ સ્થાનો મળે છે, જેનો નિકાલ કરીએ છીએ. કસૂરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય અને વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય, બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય, તો અમે લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છીએ. ગત 2 અઠવાડિયા દરમિયાન લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા 2,000 કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી, જેમાં 500 કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા અને એ 500 મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ 15 લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી. અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે
ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર 173 જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા, જેની સામે આ વર્ષે લગભગ 189 જેટલા કેસો નોંધાયેલા છે. થોડો ઉછાળો એમાં, એટલે કે થોડો વધારો છે. અને ડેન્ગ્યુના કેસોમાં 25 સામે 39 કેસો છે. અને પ્રાઇવેટ સેક્ટરની જો વાત કરું તો ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં 480 જેટલા કેસ હતા મેલેરિયાના, એની સામે 309 કેસો આવ્યા છે. એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં મેલેરિયાના કેસોમાં ઘટાડો છે. એવી રીતે ડેન્ગ્યુના કેસો પણ ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં 143 જેટલા આવેલા, એની સામે આ વર્ષે 119 જેટલા કેસો છે. એટલે પ્રાઇવેટ સેક્ટર જે ખરું તેમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘટાડો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુ આઉટ યર, એટલે આખું વર્ષ કરવામાં આવે છે. એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે. અને સુરત શહેરમાં આગામી મોન્સૂન અને પ્રી મોન્સૂનમાં કોઈ મોટો રોગચાળો ન થાય એના માટે VBDC વિભાગ સતત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને, બાંધકામો સર્વે કરીને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરતું રહેલું છે.